સુરતના નિલેશ કુંભાણીના પ્રકરણને લઈને અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવારે નિવેદન આપ્યું. અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે નિવેદન આપ્યું. સત્તાના મોહ અને દબાણમાં આ ઘટના બનતી હોય છે. ચૂંટણી સમયે નેતાઓને દબાવી પાર્ટીમાંથી તોડવામાં આવે છે. એક નેતાના જવાથી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે. ભાજપ દ્વારા ખરીદ વેચાણની નીતિ કરવામાં આવે છે. લોકતંત્ર માટે આ નીતિ ઘાતક. આમ ખરીદ વેચાણ સંઘ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી, લોકશાહી, પ્રજાતંત્ર, આ દેશના સંવિધાનની અંદર જેને ચૂંટીને લોકોએ સત્તાના સુકાનો આપ્યા હોય, એ ચૂંટાયેલી સરકાર હોય એને તોડી દેવામાં આવે અને કોઈ પણ પ્રલોભનો, સત્તા, પાવર, ધનબલ, સત્તાબલ આ બધાનો ઉપયોગ કરીને, ક્યાંક ઈડી, ક્યાંક ઇન્કમટેક્સ, ક્યાંક પોલીસ તંત્ર, આ બધાનો ઉપયોગ કરીને જે રીતે એ લોકો જઈ રહ્યા છે, હું માનું છું આ દેશને, લોકતંત્ર માટે અને સમાજ અને પ્રજા માટે, બધા માટે આ ઘાતક પુરવાર થશે. રાજકારણની અંદર સ્વાભાવિક રીતે ક્યાંક સત્તાના મોહમાં, ક્યાંક પ્રલોભનમાં, ક્યાંક ઇન્કમટેક્સ, ઈડી કે પોલીસના ડરમાં, ભયમાં કેટલાક લોકો દબાણમાં આવી જતા હોય ત્યારે આવી પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે. પણ એનાથી કંઈ ફરક નથી પડતો, કોઈ ફેર નથી પડતો.